કે વાદળ થઈ હું આવ્યો છું ને તું કે છે હું ઘેર નથી, કે વાદળ થઈ હું આવ્યો છું ને તું કે છે હું ઘેર નથી, પણ આ વખતે જો ના પલળ્યો તો તારી સહેજે ખેર. એટલે અત્યારે અમે કવિઓ વાદળ થઈને આવ્યા છીએ તમારા ઘેરે, અને જો તમે ના પલળ્યા તો તમારી ખેર નથી. મીઠી ધમકી છે વાદળ જેવી. પણ એક ગીતથી શરૂઆત કરવી છે મારા આખી વાતની, કે અહીંયા બધા યંગસ્ટર્સ બેઠા છે અને એ બધાએ મને લાગે છે યુનિવર્સિટીની એક્ઝામ આપીને બેઠા હશે, અથવા તો આપવાના હશે અથવા તો હવે આપશે. સમાનાર્થી શિક્ષણ આપતો જઉં છું જોડે જોડે ગુજરાતી. એટલે વાત કઈક એવી છે કે યુનિવર્સિટીની વાર્ષિક એક્ઝામ છે યુનિવર્સિટીની છેલ્લી, અને એક્ઝામનો માહોલ છે, અને એક્ઝામના માહોલમાં તમને બધાને ખબર હશે કે મોટા ભાગે એવી વ્યવસ્થા હોય કે એક છોકરો હોય એક છોકરી હોય, એક છોકરો એક છોકરી એક છોકરી, મોટા ભાગે બધી જગ્યાએ ના હોય પણ મોટા ભાગે આવી વ્યવસ્થા કંઈક હોય છે. એટલે વાર્ષિક બોર્ડની એક્ઝામ હોય, પરીક્ષા ચાલુ હોય, છોકરીની પેનની રિફિલની સહી થઈ રહી હોય, અને પછી એ બાજુવાળા છોકરા જોડે પેન માગે ચાલુ પરીક્ષામાં, એ વખતનું વાતાવરણ શું હોય આખું, એની પર એક કવિતા છે. એટલે તમને મજા આવશે. હાલો બાપલા ત્યારે એમ કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન. ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન, ને પેપરના રણમાં તો અક્ષરના લશ્કર. કે પેપરના રણમાં તો અક્ષરના લશ્કર, ને એવા જનૂનથી જજુમે, ને ઈટાણે છોકરીની રિફિલની સાહી તો છેક જઈ તળિયાને ચૂમે, ને વીંજે હવામાં પેન આમ તેમ છોકરી તો છોકરાને પડતું નહીં ચેન. ક્યારે આપું ક્યારે આપું ક્યારે આપું. આ ભાઈ થોડા ઉદાસ છે તમારા. મને લાગે છે આનંદ ખૂબ લાગે છે આમનો પેન વાળો. એટલે એમની જોડે એમની પરીક્ષા ને એમને જાણે હવે આપણને શું. કે વીંજે હવામાં પેન આમ તેમ છોકરી તો છોકરાને પડતું નહીં ચેન, કે ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માંગી રે પેન તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન, ને પછી કુંડળ કવચ જેમ આપી દે કર્ણ. એ વખતે તો કુંડળ કવચ જ હોય પરીક્ષામાં તો પેન. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી, ને ચકલી જેમ ઠીબમાંથી પાણી પીએ ને એમ 3 કલાક છોકરીને પીધી. આમ ને આમ જ હોય પછી 3 કલાક પરીક્ષા તો જોયા જાય. કે કુંડળ કવચ જેમ આપી દે કર્ણ, એમ છોકરાએ પેન એને દીધી, ને ચકલી જેમ ઠીબમાંથી પાણી પીએ ને એમ 3 કલાક છોકરીને પીધી,
ને ઓણુકી ઉનાળુ એક્ઝામમાં, ઉનાળામાં જ હોય એક્ઝામ તો વાર્ષિક, આ વર્ષની, આ વર્ષની ઓણુકી એટલે આ વર્ષ. અમારે કાઠિયાવાડમાં ઓણ બોલે, ઓણ સાલ વરસાદ ઓછો આવ્યો, ઓણ ને પોર ને પરાર એટલે પછીનું વર્ષ, પરાર કે ઓણુકી ઉનાળુ એક્ઝામમાં છોકરાની ચારે પા વરસે છે રેન, ઉનાળામાં વરસાદ વરસાદ થઈ જાય પરીક્ષા કે ચાલુ પરીક્ષામાં. પેલા નો અનુભવ પાકો, બીજાનો તો ખબર નથી. ચાલુ પરીક્ષામાં છોકરાની પાસેથી છોકરીએ માગી રે પેન, તો છોકરાને પ્રેમનો આફરો ચડ્યો ને એની આંખોમાં ઉભરાયું ઘેન. ને પછી એક પ્રેમની વાત નીકળી છે તો અમારે એ પ્રકારની એક બીજી કવિતા સંભળાવી છે કે મોટાભાગે કોઈ પ્રેમમાં પડે એટલે કલ્પનાઓ કરવા માંડતા હોય જુદી જુદી, કે આવું તેવું, હું અહીંયા તને જોઉં છું આમ તેમ ફલાણું લોકો, કે પછી હું જે કહેવા માંગુ છું એના વિશે પણ તમે કલ્પના જ કરી લેજો. પણ આવું છે કંઈક કે એક સુંવાળું ફૂલ, ફૂલ પે ઝાકળ બિંદુ, ઝાકળ અંદર મહેલ ને મહેલમાં તું છે. કે એક સુંવાળું ફૂલ, ફૂલ પે ઝાકળ બિંદુ, ઝાકળ અંદર મહેલ, મહેલમાં તું છે. તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે? આ કહેવા દાસે કોકને કે એક સુંવાળું ફૂલ, ફૂલ પે ઝાકળ બિંદુ, ઝાકળ અંદર મહેલ, મહેલમાં તું છે. તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે? ને સુગંધ પોતે દે સરનામું, પણ સરનામે પહોંચું ત્યાં તો સ્વપ્ન પરીની પાંખોનો ફફડાટ. જાગી એટલે બધા સ્વપ્ન તો ગાયબ થઈ ગયા હોય. કે સુગંધ પોતે દે સરનામું, પણ સરનામે પહોંચું ત્યાં તો સ્વપ્ન પરીની પાંખોનો ફફડાટ. ને પનિહારી થઈ આવ હવે તું, મને ભરી લે, હું જ નીર છું, હું જ સ્વયં છું એક નદીનો ઘાટ. કે પનિહારી થઈ આવ હવે તું, મને ભરી લે, હું જ નીર છું, હું જ સ્વયં છું એક નદીનો ઘાટ. ને નામ જરા જ્યાં લઉં ત્યારે ત્યાં લાગે એવું જીવનભરની શીતળ થઈ ગઈ લૂ છે. કે તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે? ને વાદળ થાઉં થાઉં કરતો હોઉં હજી હું ત્યાં તો, મારી આજુબાજુ તું થઈ જતી આકાશ. કે વાદળ થાઉં થાઉં કરતો હોઉં હજી હું ત્યાં તો, મારી આજુબાજુ તું થઈ જતી આકાશ. ને જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ, જેમ વૃક્ષને હરિયાળી પહેરાવે છે વરસાદ, એમ તું રૂએ રૂવામાં પહેરાવી દે હાશ. ને એમ વણાતું જાય કોઈ મારામાં, જાણે વસ્ત્રો અંદર વણી ગયેલું રૂ છે. કે એમ વણાતું જાય કોઈ મારામાં, જ્યારે જાણે વસ્ત્રો અંદર વણી ગયેલું રૂ છે. કે તારા વિશે મારા મનમાં રોજ કલ્પના આવી આવે એનો મતલબ શું છે? ને એક મુક્તક કેવું છે કે વર્ષો પછી કોઈ વ્યક્તિ પોતાના વતનમાં જતી હોય અને વતન પ્રત્યેની એની અનુભૂતિ શું હોય, વિદેશથી કોઈ પોતાના વતનમાં આવતું હોય ત્યારે ઘણી બધી ઈચ્છા હોય કે આ ધૂળમાં હું રમેલો છું, આ ઝાડ ઉપર હું ચડેલો છું, અહીંયા બધે હું રખડેલો છું. 20-25 વર્ષ પછી કોઈક વિદેશથી આવતું હોય અથવા તો બહાર ક્યાંય રહેતું હોય અને પોતાના ગામડાના નાના વતનમાં જાય, એ વખતની અનુભૂતિ શું હોય એ વ્યક્તિની, એની ઉપર એક નાનકડી કવિતા છે. વર્ષો પછી વતનમાં આવતી વ્યક્તિ, કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં. કે સહેજ હસી લઉં, સહેજ રડી લઉં, સહેજ ઉગી લઉં, સહેજ ખરી લઉં, એમ થાય માર્ગમાં જે જે વૃક્ષો આવે એને પણ હું બાદ ભરી લઉં. ને વર્ષો પહેલા જેમ વેલજી, વેલજી મારા ગામનો એક કેરેક્ટર છે જે બહુ બધી તમાકુ ખાય, કે વર્ષો પહેલા જેમ વેલજી ચપટીમાં તંબાકુ લઈને ખાતો, એમ જ હું ગામની ધૂળ ભરાવી છેક ગલોફે લાવ ગામનો નશો કરી લઉં.